જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જે આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન. તો ખરું જ, આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપને જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, દરરોજે અલગ અલગ વિષય પર વાતચીત સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ખાસ કરીને અત્યારે જે આપણો ખાસ વિષય ચાલી રહ્યો છે એ છે લકી નંબર, ગ્રહ અને વારનું મિલન કઈ રીતે કરવું અને તેના માટે શું ઉપાયો કરવા. અને ગઈકાલે આપણે 6 નંબર જો લકી નંબર હોય તો એના વિશેની વાતચીત કરી છે. આગળ જોઈશું આજે કે આપણે 7 નંબર લકી નંબર હોય તો શું કરવું. અને આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અત્યારે આપણો જે મુખ્ય વિષય ચાલી રહ્યો છે લકી નંબર વિશે, જેમાં આજે 7 નંબર હોય તો શું કરવું જોઈએ. સો દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જો લકી નંબર 7 હોય તો શું કરવું તેના અનુસંધાનમાં આપણે વાત આગળ કરીએ. નવા કાર્યનો પ્રારંભ કરતી વખતે આપે શ્રી ગણેશજીની પૂજા ઉપાસના અવશ્ય કરવી અથવા ગણેશજીના મંત્રો મનમાં સતત અવશ્ય રટણ કરવા. 16 અને 25 આ બે મિત્ર તારીખો છે 7 નંબરની. સાથે સાથે આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ પણ અર્પણ કરવું. ચંદ્રનું અશ્વિની નક્ષત્ર હશે તો આપના માટે અત્યંત લાભકારી રહેશે. એટલે કુલ મળી અશ્વિની નક્ષત્ર, આપની જે લકી નંબર છે તે અને વાર, આનો સુમેળ સાંધી અને જો આપ આપના કાર્યનો પ્રારંભ કરશો તો આપને સફળતા મળવાના ચાન્સ ખૂબ જ વધી જશે. જી બિલકુલ. અને આમ પણ કહી શકાય કે 7 નંબર એ તો એક પોતાની રીતે જ એક લકી નંબર છે, કારણ કે કોઈ પણને પૂછો કે લકી નંબર કયો તો સૌથી પહેલા દરેકના મોં પર 7 નંબર હોય છે. કાર્યક્રમના અંતમાં 7 નંબર વિશે હું વિશેષ વાત કરવાનો છું. જી બિલકુલ. આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે. આજે 22 નવેમ્બર 2018 અને ગુરુવાર છે. કાર્તિક સુદ 14મો દિવસ છે. ચંદ્ર ભરણી નક્ષત્રમાં છે. યોગ વર્યાન અને ચંદ્ર રાશિ મેષ છે. મેષના મૂળાક્ષરો છે અલઈ. જી બિલકુલ. પંચાંગ વિશે આપે માહિતી આપી. હવે આજનો જે દિવસ છે ગુરુવાર છે, ખૂબ જ પવિત્ર દિવસ છે, તો આજનો તેની વિશેષ મહિમા શું છે. આજે બુધદેવ અસ્તના થશે. આજે વૈકુંઠ ચતુર્દશી પણ છે. રવિયોગ સાંજે 5 અને 52 કલાકે પૂર્ણ થશે. આજે ગુરુવાર છે માટે દક્ષિણાવર્તી શંખનું પૂજન અવશ્ય કરવું. ગાયના દૂધથી શ્રી યંત્રને પણ પૂજન કરી શકાય અને દીપ પ્રાગટ્ય કરી શ્રી સૂક્તના પાઠ આજે અવશ્ય કરજો. જે બિલકુલ, શ્રી સૂક્તના પાઠનું પણ ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. તો આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. આજના પ્રથમ દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો જી, આપનું નામ? હા, જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. આપનું નામ? રમાબેન છે. મારી બેબી માટે પૂછવું છે. જી, આપની દીકરીની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, 20/11/87 છે. જી, સમય? સમય સવારે 4:46 નો છે. અને સ્થળ? વડોદરા છે. જી, શું સવાલ છે? હા, એના માટે એ છે કે બાળક ક્યારે થશે? મેરેજ કરે 2 વર્ષ થઈ ગયા અને બાળક ક્યારે થશે એનો ઉપાય બતાવો. જી, સંતાન પ્રાપ્તિ વિશે જણાવી દઈએ. સંતાન પ્રાપ્તિના અનુસંધાનમાં જે આપે પ્રશ્ન પૂછ્યો છે, તુલા લગ્નની જન્મ કુંડળી છે. લગ્નેશ પોતે બીજા સ્થાનમાં બિરાજમાન છે. કોઈ પણ ગ્રહ અસ્તનો નથી એટલે આ સારી એક બાબત છે. સાથે સાથે જન્મસ્થાનમાં જે પંચમ સ્થાનનો સ્વામી એટલે કે શનિદેવ, જે સંતાન આપવા માટે આ અનુસંધાનમાં ખૂબ જ લાભકારી નીવડશે એ શનિદેવ છે. એટલે સંતાન પ્રાપ્તિમાં થોડો વિલંબ અવશ્ય થાય છે. શનિદેવની મહાદશા પણ ચાલી રહી છે એટલે આપે નિત્ય પ્રત્યે શનિદેવની પૂજા ઉપાસના કરવી. હું એક મંત્ર બોલું છું, એ મંત્રની એક માળા અવશ્ય કરવી. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભોતમ તમ નમામી શનિશ્ચરમ, આ મંત્રની માળા કરવી અને શનિદેવને આપે આપનો સંકલ્પ પણ અવશ્ય અર્પણ કરવો. સાથે સાથે દર મંગળવારે હનુમાનજીને ચમેલીના તેલની અંદર સિંદૂર ભેળવી હનુમાનજીને અભિષેક કરવો. આ બે ઉપાય કરશો તો હનુમાનજી અને શનિદેવની કૃપાથી સંતાન પ્રાપ્તિ થશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે સાવરકુંડલાથી જોડાઈ રહ્યા છે. હલો. હલો, હા નમસ્કાર. જી નમસ્કાર. આપનું નામ? મારું નામ છે ભીખુભાઈ. એટલે મારા બાબા માટે મારે પૂછવાનું છે. 26/7/2000 રાત્રિના 11:50 એને આમ ભણવામાં કે જી. અને સ્થળ શું છે? સ્થળ શું છે? સાવરકુંડલા. જી, શું સવાલ છે?
બાબા માટે ભણવા માટે આગળ વધે કે પછી ધંધા માટે? ધંધો કરે તો કયો ધંધો કરે? અમે ટેલરિંગ કામ કરીએ છીએ દરજી. જી જી જી, ચોક્કસ આ વિશે જણાવી દઈએ. આપે જે વાત કરી છે તેના અનુસંધાનમાં આપ ટેલરિંગ કામ કરો છો, રાહુદેવની મહાદશા ચાલે છે, આ રાહુદેવ ચોથા સ્થાનમાં બિરાજમાન છે, સાથે સાથે ચંદ્રદેવ આ જન્મકુંડળીમાં ઉચ્ચના છે, અને આપે વાત કરી કે એ આગળ ભણે કે પછી એ વ્યવસાયમાં લાગે, જો આપના દીકરાએ ગ્રેજ્યુએશન સંપૂર્ણ કરી લીધું હોય તો એ વ્યવસાયમાં આપની સાથે જોડાય, તે આ જ ગ્રહોના અનુસંધાનમાં અહીંયા આ પ્રમાણેનો જવાબ પ્રાપ્ત થાય છે. પણ જો તેણે ગ્રેજ્યુએશન ન કર્યું હોય તો એક મારી વ્યવહારિક સલાહ છે કે સુખે દુઃખે પણ ગ્રેજ્યુએશન સૌથી પહેલા પૂરું કરે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદથી. હેલો, હેલો, સંપર્ક કપાઈ ગયો છે. તો દર્શક મિત્રો સાથે આવી જ રીતે આપણે વાતચીતનો દોર ચાલુ રાખવાનો છે, પરંતુ હવે સમય થઈ ગયો છે રાશિફળ તરફ જવાનો. આજની જે પ્રથમ ત્રણ રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો આજનો દિવસ કેવો છે? મેષ રાશિના જાતકો, આજે પ્રફુલ્લિત દિવસ વીતે, સાથે સાથે આપની રાશિમાં ધનયોગ પણ રચાયો છે. યુવા મિત્રોમાં પ્રેમના અંકુરો આજે ફૂટે, સંતાન સંબંધી આપને થોડી ચિંતા પણ સતાવે. વૃષભ રાશિના જાતકો, લોન સંબંધી કાર્યમાં આજે આપને સફળતા મળતી જણાય છે, કાર્યમાં આનંદ પણ આવે એટલે આજે આપ જે કાર્ય કરો તે પૂર્ણ ઉત્સાહથી કરી શકો છો. વાહન સંબંધી થોડા પ્રશ્નો સર્જાય માટે વાહનની દરકાર આજે આપ અવશ્ય લેજો. સિઝનલ બીમારીથી આજે આપે થોડું સાચવવાનું રહેશે. મિથુન રાશિના જાતકો, આજે બહુ બોલબોલ કરવાનું થાય એટલે બોલતા બોલતા થાકી જવાય તેવી આજે પરિસ્થિતિ રચાય. આજે ડોક્યુમેન્ટેશનમાં કોઈ પણ પ્રકારની ખામી રહી જઈ શકે છે, માટે આપ સાવધાન રહેજો. ફિલ્મી ગીતો સાંભળવાનું આજે આપને ઈચ્છા થાય, સાથે સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પણ વીતે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે સુરત થી જોડાઈ રહ્યા છે. હેલો. હા જી. જી, આપનું નામ? હેલો, ગિરીશભાઈ મારું નામ. જી ગિરીશભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારું સુરતમાં જન્મ તારીખ, જન્મ સુરતમાં છે. મારી તારીખ 4/9/52 છે. જી, અને સમય? અને સમય રાતના 11:38. જી, શું સવાલ છે આપનો? મારે આ મારો ફ્લેટ વેચવા કાયર તો વેચ્યા છે કે નહીં, મારા ઘરમાં કંકાસ કલે થાય છે તે દૂર થશે કે નહીં, એના માટે પૂછવું છે. જી, ફ્લેટ વેચવા અને ઘરેલું કંકાસ વિશે જણાવી દઈએ. આપે જે વાત કરી છે, ફ્લેટ વેચવો છે, આપની જે જન્મકુંડળી છે તે વૃષભ લગ્નની છે, તેના સ્વામી શુક્રદેવ, શુક્રદેવ પોતે 5મા સ્થાનમાં શનિ મહારાજ સાથે બિરાજમાન છે. સુખ સ્થાન, મકાનના સ્થાનના સ્વામીની વાત કરીએ તો એ પોતે અત્યારે સ્વગૃહી છે, સાથે સાથે મંગળદેવની દ્રષ્ટિ પણ છે. આપે જે વાત કરી, ઘરમાં ખૂબ જ કંકાસ રહ્યા કરે છે, આજે ઘરમાં કંકાસ રહ્યા કરે છે એ બહુ લાંબો સમય નહીં ચાલે, ટૂંકા સમયનો આ ગાળો છે. આપે સંયમથી આ પરિસ્થિતિ પાર પાડવાની રહેશે, એક ઉપાય પણ આપું છું. આપે નિત્ય પ્રત્યે સંધ્યા કાળે ગુગળનો ધૂપ આપના ઘરમાં અવશ્ય કરવો, અને ઓમ નમઃ શિવાય બોલતા બોલતા આ ધૂપ કરજો. ઘરના પ્રત્યેક ખૂણામાં પણ આપે ધૂપ કરવાનો રહેશે. દરવાજો આપણા જ્યારે ઘરનો ખુલ્લો હોય ત્યારે દરવાજાની પાછળ પણ એ આડો કરી અને દરવાજાની પાછળ પણ આપે ધૂપ કરવો, આ પ્રક્રિયા નિત્ય કરજો. અને પીપળે આપ પાણી અવશ્ય રેડજો. આ બે પ્રક્રિયાથી આપના ઘરમાં શાંતિ સ્થપાશે. અને આપે જે ઘર વેચવાની વાત કરી, એ લગભગ 1 મહિના પછી આ પરિસ્થિતિ આપના માટે સાનુકૂળ બનશે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જામનગરથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો બેન, હું જામનગરના મોરપર ગામથી બોલું છું. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા અને મારા બાબા વિશે પૂછવાનું છે બેન. જી, દીકરાની જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ છે 11/8/2015, સમય રાતના 11:30 વાગે. અને સ્થળ? સ્થળ મોરપર, અમારા ગામ જામનગર મોરપર ગામ. જી જી, શું સવાલ છે આપનો? 4 વર્ષનો છે, એનો સ્વભાવ બહુ તોફાની છે એકદમ, અને એનો આગળ ભવિષ્ય કેવું રહે એ જોવું બેન મારે. જી, સ્વભાવ તોફાની અને ભવિષ્ય વિશે જણાવી દઈએ. અરજો અવાજ આવે છે. 4 વર્ષનું આપણું સંતાન છે, થોડું તોફાન કરતો હોય તો આ એક બાળ સહજ વૃત્તિ પણ આપણે સમજવી જોઈએ. પણ આપણે સૌથી પહેલાં તો એના ભવિષ્યના અનુસંધાનમાં વાત કરીએ. મેષ લગ્નની આ જન્મકુંડળી છે, આ જન્મકુંડળીમાં મંગળ ગ્રહ
થોડા નીચલા છે એટલે દીકરો અતિ ચંચળ છે. હું આને તોફાની નથી કહેતો, પણ જે પ્રકારના ગ્રહો છે તેના અનુસંધાનમાં આ દીકરો અત્યંત ચંચળ છે. સાથે સાથે ભાગ્યસ્થાનના સ્વામી ગુરુ મહારાજ એ પોતે નવમ પંચમ છે એટલે આ એક અત્યંત શુભ પરિસ્થિતિ છે. આ જન્મકુંડલીમાં હું કોઈ પણ પ્રકારના કુયોગ જોતો નથી એટલે ચિંતાનું કોઈ કારણ નથી. આ દીકરાનું ભવિષ્ય સુરક્ષિત છે. પણ આપે દર મંગળવારે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા અને ગણેશજીને આ સંકલ્પ પણ અવશ્ય આપે અર્પણ કરવો, જેથી કરી દીકરામાં સ્થિરતા અવશ્ય પ્રદાન થાય. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપનું નામ? મારું નામ હરીશભાઈ. મારા બાબા માટે પૂછવું છે. જી હરીશભાઈ, દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, 10/10/95 રાતે 1:05. અને સ્થળ? સ્થળ અમદાવાદ. એના લગ્ન વિશે ને, એને મંગલ દોષ છે કે નહીં, અને ખાસ તમારે એની કઈ કન્યા સાથે લગ્ન થશે, કેટલો ટાઈમ મારે શાંતિથી જવાબ આવે. જી બિલકુલ, ચોક્કસ જણાવી દઈએ. જી આપના સંતાનની આપે જે જન્મકુંડળી મને પૂછી છે અને લગ્નના અનુસંધાનમાં જે પૂછ્યું છે, આપના દીકરાને પ્રેમ લગ્નના યોગ પણ અહીંયા બતાવે છે. જન્મકુંડળીના અનુસંધાનમાં આપને એક વ્યવહારિક સૂચન એ પણ કરવા માંગુ છું કે દીકરાએ સંયમપૂર્ણ જીવન જીવવાનું રહેશે, પોતાના જીવન સાથીને વફાદાર રહેવું પડશે, કારણ કે ગ્રહના અનુસંધાનમાં આ એક એના માટે પડકાર થઈ શકે તેમ વાત છે. બીજી એક વાત કે નિત્ય પ્રત્યે તેણે શનિ મહારાજની પૂજા અને ઉપાસના અવશ્ય કરવી. જો શક્ય હોય તો અર્ક વિભાગ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આપે અવશ્ય કરાવો, જેથી કરી આ લગ્ન કુંડળીમાં એક પ્રકારનો કુયોગ બને છે તેનું સમાધાન થાય અને શનિદેવની કૃપાથી લગ્ન જીવન પણ ખૂબ સારી રીતે ચાલે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે હિંમતનગરથી જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી આપનું નામ? અનિલભાઈ વણકર બોલું છું. જી અનિલભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા પુત્ર વિશે પૂછ્યું, જેને જન્મ તારીખ 10/11/1997. સમય? સમય 12:45. દિવસે. અને સ્થળ? દિવસે 12:45. અને સ્થળ? હિંમતનગર. શું સવાલ છે? સવાલ કુંડલીમાં યોગો કેવા છે અને વિદેશ ના છે? જી 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 બિલકુલ. મ્યુઝિકમાં એનું કઈ પરિસ્થિતિમાં છે? ચંદ્ર અને કેતુની યુતિ છે. આવા માણસો હોશિયાર હોય છે પણ ક્યાંક ને ક્યાંક તેમના મનનો તાગ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. બે ઉપાય અવશ્ય કરવા. ચંદ્રદેવની પૂજા અવશ્ય કરવી. ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી અને તેમણે ખિસ્સામાં ચાંદીનો સિક્કો અવશ્ય રાખવો. આ બે ઉપાય કરશે તો તેમને ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થશે અને માનસિક સ્થિરતા મેળવી તેઓ જીવનમાં પ્રગતિ પણ કરશે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે વલસાડથી જોડાઈ રહ્યા છે. હલો. હલો મેડમ. જી આપનું નામ? લગ્ન જીવન વિશે તેમણે પૂછ્યું છે એટલે હું એમ સમજું કે લગ્ન એમના થઈ ચૂક્યા છે અને લગ્ન જીવનના અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછી રહ્યા છો. આપની મકર લગ્નની જન્મકુંડળી છે. સાથે સાથે સપ્તમ સ્થાનના સ્વામી ચંદ્ર મહારાજ એ કુટુંબ સ્થાનમાં બિરાજમાન છે. બુધદેવની મહાદશા ચાલે છે. લગ્ન જીવનના અનુસંધાનમાં હું કોઈ મોટી મુશ્કેલી જોતો નથી. ચિંતાનું કોઈ કારણ નથી. આપે સંયમપૂર્વક આપે આપનું લગ્ન જીવન પાર પાડવું પડશે અને જી હા, થોડું સમાધાનકારી વલણ પણ અપનાવવું પડશે. આપે અને આપના પત્નીએ દર રવિવારે આપના કુળદેવીના મંદિરે અવશ્ય જવું. જો એ મંદિર દૂર હોય તો, શક્ય ન હોય તો મહિને બે મહિને એક વાર અવશ્ય કરવું, અથવા તો પોતાના ઘર મંદિરમાં દર રવિવારે આપના કુળદેવીની આરતી સજોડે પતિ પત્નીએ બંને ભેગા મળીને ઉતારવી. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે કંડારીથી જોડાઈ રહ્યા છે. હલો. હલો. હા જી આપનું નામ? સમય બપોરે 1:00. અને સ્થળ?
સ્થળ કરજણ મિયાગામ. જી, શું સવાલ છે આપનો? આપણે છોકરાની નોકરી ધંધો નથી મળતો અને છોકરાનો કાર ક્રોધ બહુ આવે છે. જી, નોકરી અને આરોગ્ય વિશે જણાવી દીધું. નોકરી ધંધો, આરોગ્યના અનુસંધાનમાં જે આપે પ્રશ્ન પૂછ્યો છે, રાહુદેવની મહાદશા ચાલે છે. આ રાહુદેવ લગ્ન સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે એટલે દીકરાનું મન થોડું ઉશ્કેરાટ ભર્યું અત્યારે અવશ્ય હોય. નોકરીના અનુસંધાનમાં જે આપે પ્રશ્ન પૂછ્યો છે, એ સ્થાનના સ્વામી ગુરુ મહારાજ આઠમા સ્થાનમાં કેતુ સાથે બિરાજમાન છે એટલે આપનો દીકરો અવારનવાર નોકરી બદલે નોકરી છૂટી જાય આ પ્રકારની પરિસ્થિતિ રચાય. નિત્ય પ્રત્યે આપના દીકરાએ ગુરુ મહારાજની ઉપાસના અવશ્ય કરવી. ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ આમંત્રની એક માળા અવશ્ય કરવી. સાથે સાથે જો શક્ય હોય તો ગળામાં સોનાની ચેન પણ ધારણ કરવી. જો સોનાની ચેન ધારણ કરવાની શક્યતા ન હોય તો ગુરુદેવનું યંત્ર સિદ્ધ કરાવેલું તેમણે અવશ્ય પોતાની પાસે રાખવું અને દર ગુરુવારે હળદર મિશ્રિત જળથી તે યંત્રને સ્નાન કરાવવું, ધૂપ આપવું અને વળી પાછું પોતાના પાકીટમાં અવશ્ય ધારણ કરવું. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ રહ્યા છે. હેલો. હા, 18/11/1972 દશા અંતર દશા જોઈને આ ભાઈ જ્યોતિષ ના થોડા ઘણા જાણકાર લાગે છે. દશા અને અંતર દશા મને પૂછ્યું છે. લગ્નેશ પોતે મંગળદેવ છે, આપને અત્યારે મંગળદેવની મહાદશા ચાલે છે અને મંગળનું જ અત્યારે અંતર ચાલી રહ્યું છે. આપની જન્મકુંડળીના અનુસંધાનમાં મંગળદેવ તુલાના છે અને સાતના સ્થાનમાં બિરાજમાન છે. અત્યારે ગુરુદેવ પોતે સૂર્ય ઉપરથી ભ્રમણ કરી રહ્યા છે એટલે કુલ મળી આપના માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. ધનની કમી નહીં વર્તાય એવું આ જન્મકુંડળી જોઈને અવશ્ય લાગી રહ્યું છે. એપ્રિલ મહિના પછી આપના માટે સાનુકૂળ પરિસ્થિતિની રચના થશે. સાથે સાથે આ બુધદેવ અત્યારે અસ્તના અને વક્રી પણ છે એટલે 8 ડિસેમ્બર પછી આપને જે સારા સમાચાર પ્રાપ્ત થવાની અપેક્ષા છે તે સારા સમાચાર પ્રાપ્ત થવાની અપેક્ષા પણ 8 ડિસેમ્બર પછી પૂર્ણ થશે. કુલ મળી જન્મકુંડળીના ગ્રહો સારા છે અને ભવિષ્ય સુરક્ષિત છે. જી બિલકુલ, દર્શક મિત્રો સાથે આવી રીતે આપણે સતત વાતચીત ચાલુ રાખવાની છે, એમના પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ ફરી એક વખત આગળની જે 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે કાર્ય કરવામાં તમે ખૂબ જ ઉતાવળ કરો માટે થોડી ધીરજ પણ રાખજો. આપના ઘરમાં વૈભવનો ઉમેરો પણ થાય. નવું વાહન આજે વસાવી શકાય જો આપની ઈચ્છા હોય તો એ દિશામાં આપ સક્રિય થજો. જીવનસાથી પ્રત્યે આપની અપેક્ષા આજે વધી જાય. સિંહ રાશિના જાતકો, આરોગ્ય આજે આપ વિશેષ સાચવજો. ઘરમાં સ્વાર્થ વૃત્તિ વધી શકે છે માટે થોડું સાવધાન પણ રહેજો. જીવનસાથીનો વ્યવહાર આપના પ્રત્યે ઉગ્ર પણ થઈ જાય. થોડા ચક્કરની વ્યાધિ પણ આપને વ્યાપી શકે, માથાનો દુખાવો વ્યાપી શકે છે માટે આ અનુસંધાનમાં થોડી સાવધાની પણ રાખજો. કન્યા રાશિના જાતકો, આજે વારસાઈ હક પ્રાપ્ત થવાની દિશામાં સક્રિયતા વધે. ધન પ્રાપ્તિના યોગ પણ આપની રાશિમાં રચાયા છે. પરિવારમાં મિત્રોનું આગમન આજે થાય માટે સ્વાગત માટે આજે તૈયાર રહેવું પડશે. અંતરમાં થોડી રાજ રમત પણ વ્યાપે. જી બિલકુલ, આ સાથે જ ફરી એક વખત દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા, લીમડી. હેલો. જી, આપનું નામ? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, જેમના વિશે, જી જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ મારું પોતાના માટે છે. જી, જન્મ તારીખ? પ્રદીપભાઈ, 30/8/1973. સમય? સમય બપોરે 12:45. અને સ્થળ? લીમડી. શું સવાલ છે આપનો? એટલે મારે મકાન બનાવવું છે, તો મકાન બનાવવાના યોગ ક્યારે? જી, ઘરનું ઘર ક્યારે થશે આપનો સવાલ જણાવી દઈએ. હા પ્રદીપભાઈ, આપે ઘરનું ઘર બનાવવાની જે વાત કરી છે, આપનું વૃશ્ચિક લગ્નની જન્મકુંડળી છે. મંગળદેવ પોતે 6 સ્થાનમાં બિરાજમાન છે. ગુરુની મહાદશા ચાલે છે. આપની જન્મકુંડળીમાં સુખસ્થાનના સ્વામી, મકાનના સ્વામી એ પોતે શનિદેવ છે અને શનિ મહારાજ 8 સ્થાનમાં કેતુ સાથે બિરાજમાન છે. કુલ મળી આપનો જે પ્રશ્ન છે તેના અનુસંધાનમાં હજુ 2-3 વર્ષનો સમય મકાન બનાવવાનો લાગી શકે છે. પણ જી હા, આપનો મનોરથ સિદ્ધ અવશ્ય થશે. આપે 2 ઉપાય અવશ્ય કરવાના છે. નિત્ય પ્રત્યે આપે શનિ મહારાજની ઉપાસના કરવી અને બુધદેવની ઉપાસના પણ અવશ્ય કરવી. દર બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અને શ્રી વિષ્ણુ ભગવાનને આપે આપનો સંકલ્પ પણ અર્પણ કરવો અને દર શનિવારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ
આ મંત્રની એક માળા આપે અવશ્ય કરવી અને દર શનિવારે શનિ મહારાજને લોખંડના પાત્રમાં તલનું તેલ લઈ અને ચઢાવવું. આ બે ઉપાય કરશો તો આપનો જે ઘરનો ઘર બનાવવાનો સંકલ્પ છે એ એમની કૃપાથી પૂર્ણ થશે. જી બિલકુલ, આગળ દર્શક મિત્રો સાથે આપણે વાતચીત પછી કરીશું. હવે આગળની જે ત્રણ રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, આજે કાર્યક્ષેત્રે આપને સફળતા મળે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ. પરિવારમાં કાકા સાથે અનબન થઈ શકે છે માટે સાવધાની રાખજો. આજે વિદ્યાર્થી મિત્રોનું અભ્યાસમાં મન ન પણ લાગે માટે સાવધાની રાખવી. વૃશ્ચિક રાશિના જાતકો, સ્થાવર મિલકતમાં આજે ઉમેરો થાય એટલે આપના માટે આ એક સારી બાબત છે. મશીનરી ક્ષેત્રે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ. જીવનસાથી આજે આપની પાસે પ્રવાસની ઈચ્છા વ્યક્ત કરે, લોંગ ડ્રાઈવ પર જવાના પણ આજે યોગો રચાયા છે. યશ, માન અને પ્રતિષ્ઠામાં આજે ઉમેરો થાય. ધનરાશિના જાતકો, સંતાનનું આરોગ્ય આપે અવશ્ય જાળવવાનું રહેશે. મોટા ભાઈ બહેન સાથે આજે સંબંધો ગાઢ બને એટલે સંબંધોમાં મજબૂતાઈ વિશેષ આવે. શરીર આજે આપને થોડું સુકાઈ ગયેલું લાગે એવું પણ બને કે કોઈ આપને એમ કે ઘણા સુકાઈ ગયા છો, આ પરિસ્થિતિ બને. અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ આપની રાશિમાં અવશ્ય રચાય છે. જી બિલકુલ, અને આ સાથે જ આગળની જે બાકીની ત્રણ રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો, આજે કાર્યક્ષેત્રે આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કલાક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમની વિશેષ સફળતા આજે આપનું નસીબ જોર કરે છે માટે ભાગ્યનો લાભ આજે આપ અવશ્ય લેજો. પણ જી હા, હાડકાની બીમારીથી આપે આજે થોડું સાચવવાનું છે. કુંભ રાશિના જાતકો, આજે પ્રવાસ દ્વારા આવક થાય. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમના માટે પણ આજે લાભપૂર્ણ દિવસ. જમીન અને મકાન સાથે જે જાતકો જોડાયેલા છે, દલાલીનું કામ કરે છે, મકાન લેવેચનું કામ કરે છે, તેમના માટે પણ આજે સાનુકૂળ દિવસ. મીન રાશિના જાતકો, ફળ પ્રાપ્તિમાં થોડી ઉણપ આજે આપને વર્તાય. પેટની બીમારીથી આપે અવશ્ય સાવધાન રહેવું પડશે. પણ મનમાં આજે પ્રફુલ્લિતતામાં ઉમેરો થાય, આત્મબળ આજે વિશેષ મજબૂત બને. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે નવસારીથી જોડાઈ રહ્યા છે. હેલો, સરકારી નોકરી વિશે જણાવી દઈએ. આપનો સીધો સવાલ અને મારો સીધો જવાબ, સરકારી નોકરીના યોગ રચાયેલા છે. જી બિલકુલ, આટલો સીધો જવાબ આપે આપ્યો એટલે લાગી રહ્યું છે કે સૂર્ય ખૂબ જ બળવાન છે, ઉચ્ચના છે અને ખૂબ સારી પરિસ્થિતિમાં છે એટલે સરકારી નોકરી પ્રાપ્ત થવાનો યોગ ખૂબ જ સુંદર છે. જી બિલકુલ, અને દરરોજ અંતમાં આપણે દર્શક મિત્રોને એક સરસ મજાનો જીવન સંદેશ આપતા હોઈએ છીએ, તો આજનો ખાસ સંદેશ શું છે? દર્શક મિત્રો, કાર્યક્રમના પ્રારંભમાં લકી નંબર જેમનો 7 હોય તેમની વાત કરી અને 7 નંબરના સ્વામી કેતુ મહારાજ છે તેની વાત કરી એટલે કેતુ મહારાજનું નામ સાંભળી, 7નો આંકડો સાંભળી તમે ડરી ન જતા, આપ નિર્ભય રહો તેના માટે આના અનુસંધાનમાં વિશેષ છણાવટ કરું છું. આ જે 7નો આંકડો છે એ એક પ્રકારે મેજિક ફિગર છે. કેવી રીતે? મેઘ ધનુષ્યના રંગ પણ 7, આપણા સમુદ્ર પણ 7, લગ્નમાં સપ્તપદી આપણા જે વાર છે તે વાર પણ 7 છે એટલે આ આંકડો 7નો આંકડો પોતાનામાં ખૂબ બળવાન છે. આગળ વિશેષ વાત કરું તો આપણા શરીરમાં મૂલાધારથી સહસ્ત્રાધાર જે ચક્ર છે જે ઉર્જાને સંતુલિત કરે છે એની સંખ્યા પણ 7 જ છે એટલે કુલ મળી 7નો આંકડો જો ફળી જાય ને તો ન્યાલ કરી નાખે. માટે આપ નિર્ભય રહેજો અને નિર્ભય થઈ ગ્રહોનું બળ મેળવજો અને જીવનમાં પ્રગતિ મેળવો. જી બિલકુલ, અને 7 નંબરની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ માટે એવું જરૂરી 7 નંબર, ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે 7 નંબર એટલે લકી નંબર, તો એ દરેક વ્યક્તિ અલગ હોય છે કે કોમન રીતે પણ આપણે કહીએ કે 7 અને 9 નંબર એ લકી નંબર છે? દરેક લકી નંબર જે છે એ લકી નંબરને આપણે આખી જે વાત કરી રહ્યા છે એ લકી નંબરને વાર અને નક્ષત્ર સાથે એનો સુમેળ બતાવ્યો છે એટલે સુમેળ રચીને એનો લાભ લેવો. આપણે વાત કરીએ છીએ ને કે મેચિંગ,
કોઈ પણ વાત ડ્રેસ પહેરીએ તો ડ્રેસનું મેચિંગ કરીએ તો એનાથી આપણો દેખાવ વધી જાય, એવી રીતે આ ગ્રહોનું નક્ષત્રોને વારનું મેચિંગ કરીએ તો એના ફળમાં અનેક ગણો વધારો થાય. જી બિલકુલ. અને આ સાથે ફરી એકવાર એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. જી, આપનું નામ? સામતજી. જી, આપને જન્મ વિશે સવાલ પૂછવો છે, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જી, જન્મ તારીખ? 1968 20 7. જી, અને શું સવાલ છે આપનો? મૂંઝવણ ઘણી થાય છે, કોઈ પૂછતું નથી. જી જી, મૂંઝવણ વિશે જણાવી દઈએ. આપને મૂંઝવણ ઘણી થાય છે, તેના અનુસંધાનમાં આપ સમય નથી બતાવી શકે, એટલે પ્રશ્ન કરણીના અનુસંધાનમાં જો હું વાત કરું તો એપ્રિલ મહિના પછી આપની જે મૂંઝવણ છે એ મૂંઝવણનો અંત પણ આવશે. અને આપે એક કામ અવશ્ય કરવું, એક ઉપાય આપને જણાવું છું. તાંબાના લોટામાં આપે જળ, દૂધ, કાળા તલ અને ખડી સાંકર ઉમેરી શિવજીને નિત્ય પ્રત્યે તેનો અભિષેક કરવો, અને આ અભિષેક સીમિત માત્રામાં કરવો, અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ અવશ્ય કરવો, સાથે સાથે શિવ પંચાક્ષર સ્તોત્રનો પણ આપ પાઠ કરજો, જેથી કરી અને આ મૂંઝવણ છે તેનું નિરાકરણ આવશે. રાહુદેવની પીડાથી આ પ્રકારની મૂંઝવણ થઈ રહી છે, શિવજીની કૃપાથી રાહુદેવની મૂંઝવણનો નાશ થશે. જી બિલકુલ. અમિતજી, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, એક ખૂબ જ સુંદર વાક્ય છે કે આ પરિસ્થિતિ પણ જતી રહે છે. આ એટલું સુંદર વાક્ય છે કે તમે જ્યાં પણ જે રૂમમાં વધારે જતા હોય અથવા તો જે પુસ્તકમાં તમારી નજર વધારે પડતી હોય ત્યાં તમે આ વાક્યને ચોક્કસ લખીને રાખજો, કારણ કે જ્યારે તમે સુખમાં હશો ત્યારે આ વાક્ય તમને યાદ કરાવશે, આછકલાઈ આવી જવાથી બચાવી દેશે, અને ખાસ કરીને જ્યારે તમે દુઃખમાં હશો ત્યારે પણ તમને આ વાક્ય કહેશે કે આ પરિસ્થિતિ જતી રહેશે, તો આપને હિંમતથી સામનો કરવા માટે એક શક્તિ આપશે. તો આ સાથે જ આજનું કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પ્રશ્ન હોય તો અમારા વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ ફોન કરી શકો છો અને સચોટ માર્ગદર્શન મેળવી શકો છો. તો બસ, આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં સવારે 7:30 કલાકે અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.